ગુજરાતમાં જુવારનો ધાન તરીકે ઉપયોગ મહદઅંશે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. દક્ષિણે ગુજરાતમાં તાપી કાંઠે જુવારના પોંકનો મેળા ભરાય છે અને પોંક રસિયા હોંશે હોંશે પોંક આરોગે છે. જુવારની વાનગી આહારમાં લેવામાં આવે તો જુવાર દાણાની ચમક આપણા સ્વાસ્થ્ય પર પણ આવી શકે છે. બાજરીની જેમ જુવાર પણ ગ્લુટન ફ્રી છે. પ્રતિ 100 ગ્રામ જુવારમાં કેલેરી 359 રહેલી છે. ફેટની માત્રા બાજરી કરતા પણ ઓછી 3.3 મિલીગ્રામ, પ્રોટીન તત્વ 8.4 મિલીગ્રામ, કાર્બોહાઈડ્રેટ 7 મિલીગ્રામ. અદ્રાવ્ય રેસા બાજરી કરતા 2.50 મિલીગ્રામ વધારે છે, એટલે કે 6.6 મિલીગ્રામ રહેલું છે. આયર્ન 3.5 મિલીગ્રામ તત્વ રહેલું છે. શરીરને રોજના 27% પ્રોટીનની જરૂરિયાત 100 મિલીગ્રામ જુવારમાંથી મળી રહે છે. રોજિંદા ભોજનમાં 1/3 ભાગની કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત 100 ગ્રામ જુવાર જ પૂરી પાડે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરતું નાઇસિન, થિયામિન, પેન્ટોથિક એસિડ, રાઇફોબ્લામ, વિટામિન B6 અને ઈ પણ જુવારમાં ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. કોપર, આયર્ન, ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ જેવા ખનીજો ઉપરાંત જુવાર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. પ્રસૂતા અને ધાત્રી માતા માટે જુવાર આશીર્વાદ સમાન છે. જુવારની વાનગી પૌષ્ટિક તત્વોથી સભર હોય છે. એમાં રહેલા તત્વો શરીરના કોષોના નુકસાનને અટકાવે છે, કેલોન કેન્સર અને હૃદય સંબંધિત બીમારીના જોખમને ઘટાડે છે. મિલેટની અંદર ફાઇબર વધારે હોય, કેલ્શિયમ હોય, વાઇટામિન્સ હોય, ફોસ્ફરસ હોય, જેનાથી આપણે આપણું હાડકા, આપણું તંદુરસ્તી બધી જ સરસ રીતે રહે. માટે જ મિલેટની માંગ વધારો, મિલેટ ધાનને ભોજનમાં અપનાવો, જગતના તાત એવા આપણા અન્નદાતાની સમૃદ્ધિ વધારો. શ્રીની સમૃદ્ધિ અને ખેડૂતોનું માન એટલે મિલેટ ધાન. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં જારી.